ધાનેરાની હોટલ સ્યુ પેલેસ ખાતે યુવતીઓની જિંદગી બરબાદ ના થાય તે માટે ધાનેરાના વાલીઓને જાગૃત કરવા માટે એક વેપારીએ મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપી. ઉત્તર પ્રદેશનો રહીશ કૈલાસ ગોપાલી નામનો વ્યક્તિ ધાનેરામાં સ્યુ પેલેસ હોટલ ચલાવે છે. હોટલ જાણે ગોરખધંધાનો અડ્ડો બન્યો હોય તેમ લોકો જણાવી રહ્યા છે. ધાનેરામાં ગમે ત્યારે કોઈ પણ મૃત્યુ થાય તો તેમાં હોટલ સ્યુ પેલેસનું નામ જ મુખરે હોય છે. આ હોટલ સ્યુ પેલેસમાં માલિક સહિત અન્ય એક ગેસ્ટનું અને અનશંકાસ્પદ રીતે મોત નિપજ્યું હતું. સમગ્ર બાબત પોલીસ મથકે તો પહોંચે પરંતુ તે બાદ તપાસમાં કશું જ બહાર ન આવતા ધાનેરાવાસીઓ આજે અનેક સવાલો ઉઠાવી રહ્યા છે. અત્યારની જો વાત કરવામાં આવે તો અત્યારે પણ સેવાના નામે ઢોંગ કરતા પારસ સોની સામે દુષ્કર્મનો ગુનો નોંધાયો છે અને આ પારસ સોનીએ દુષ્કર્મ પણ હોટલ સીવમાં આચર્યું છે તેવો ફરિયાદીએ ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે. ત્યારે ધાનેરામાં અશોકભાઈ નામના વેપારીએ મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપી છે. તેમાં જણાવ્યું છે કે તેને કઈ હોટલ સ્યુ પેલેસ ગોરખધંધા માટે પ્રખ્યાત બની ગઈ છે. હોટલમાં યુવતીઓની જિંદગી બરબાદ થઈ રહી છે માટે વાલીઓને તેમજ ધાનેરાવાસીઓને જાગવાની જરૂર છે. સાથે સાથે તંત્રને પણ અપીલ કરી છે કે આ બાબતે તટસ્થ તપાસ કરી હોટલ માલિક સામે તાત્કાલિક પગલાં ભરવા માટેની પણ માંગ કરી છે. વધુમાં એ પણ જણાવ્યું છે કે સારા કોલેજમાં અભ્યાસ અર્થે આવતા યુવક યુવતીઓને પણ હોટલમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ આપવામાં આવે છે અને અનેક યુવતીઓની જિંદગી બરબાદ થઈ રહી છે ત્યારે હવે વાલીઓને પણ જાગવાની જ જરૂર છે. સુરેશ ગલચર, ZS TV, ધાનેરા. અંદર જે હાલમાં જે હોટલોમાં સી પેલેસ હોટલમાં અને ધરતી પેલેસ હોટલમાં જે ચાલી રહી છે ગોરખધંધા, એ ગોરખધંધા ધંધાથી તમારી દીકરીઓને બચાવવા માટે જાગો. કારણ કે હાલની પોઝિશનમાં જે સી પેલેસ અને ધરતી હોટલે જે ધંધા કરે છે બિન ગેરકાયદેસર, બરાબર, એ ધંધાઓથી એ લોકોને મોટો લાભ મળે છે અને એની અંદર આપણે જાગૃત થવાની જરૂર છે. કારણ કે આ લોકો તો હોટલવાળાઓ તો પોતાના ધંધા માટે ગમે તે હદે ઉતરી જાય એવા છે. આટલો રૂપિયો હોવા છતાં એ લોકોનું પેટ નથી ભરાતું કે આજે ધાનેરાની મા દીકરીઓને હોટલની અંદર ગેરકાયદેસર રીતે પ્રવેશ આપે છે અને લોકોની સાથે ગોરખધંધા કરાવે છે. આ ગોરખધંધા કરાવવા માટે શું ધાનેરાના અધિકારીઓ પગલાં લેશે? આજ સુધી કેટલી પણ રેડો પડી છે પણ એ રેડોની અંદર એનો બચાવ થઈ રહ્યો છે એ હોટલવાળાનો, તો એ કયા કારણોસર એનો બચાવ થઈ રહ્યો છે? શું એની પાછળ એની કોઈ રાજકારણી મોટી લોબી ચાલે છે? તો ધાનેરા, હું તો ધાનેરાની પ્રજાને કહેવા માગું છું, ધાનેરાના શહેરના મા બાપોને કહેવા માગું છું કે તમે તમારી દીકરીની તકેદારી રાખો અને તમારી દીકરી આવી રીતે ગેરકાયદે ગેરમાર્ગે દોરાય છે અને આવા હોટલોવાળાના ઓથા નીચે એ લોકો હોટલોમાં લઈ જાય છે. જે બિલકુલ તમારી વાત સાચી છે, શાળા કોલેજના જે બાળકો છે અને એ આજના જમાનાના લબરી મુસરિયાઓ છોકરાઓ છે, એક લવનું પ્રલોભન આપી અને એમના છોકરીઓને હોટલોમાં લઈ જાય છે. એમાં ધાનેરાની અંદર તો પ્રખ્યાત છે સ્યુ પેલેસ અને ધરતી પેલેસ, આ બંને હોટલો પ્રખ્યાત છે. એક રેલવે સ્ટેશનના બાજુમાં આવેલી છે હોટલ અને બીજી ગામની વચ્ચે આવેલી છે. તો ખરેખર તો હું તો એમ સરકારને કહેવા માગું કે એની ઉપલા સ્તરે તપાસ થવી જોઈએ અને એના ઉપર ઉપલા સ્તરે રેડ પડવી જોઈએ, એની એના ગોરખધંધાને ઉજાગર કરવા જોઈએ. અને સાથે સાથે ધાનેરાની પ્રજાને પણ કહું છું કે આપણી બેન દીકરીને પણ આપણે સાચવવાની આપણે ફરજમાં આવે છે, તો આપણે આપણી બેન દીકરી ઉપર પૂરેપૂરી તકેદારી રાખવી એવી મારી ધાનેરા ગ્રામ ગર્વ. ગાયનેક હોસ્પિટલ એન્ડ લેપોસ્કોપી સેન્ટર હિંમતનગર તથા પ્રાંતિજ ખાતે અદ્યતન સુવિધાઓ સાથે સોનોગ્રાફી, પ્રસૂતિ ગૃહ, લેપોસ્કોપી ઉપલબ્ધ સુવિધાઓ, પ્રસૂતિ અને તેને લગતા રોગોની સારવાર, 3D 4D સોનોગ્રાફી, દૂરબીનથી થતા તમામ પ્રકારના ઓપરેશન, વંધ્યત્વ નિવારણ કેન્દ્ર, ગર્ભાશયની કોથળીનું ટાંકા વાળું તથા ટાંકા વગરનું ઓપરેશન, કેન્સર નિદાન કેન્દ્ર, કુટુંબ નિયોજન કેન્દ્ર, ગર્ભાશયના રોગોનું નિદાન અને સારવાર, IUIની સુવિધા, મેનોપોઝ ક્લિનિક, AC રૂમની સગવડ, ઇમરજન્સી સારવાર 24 કલાક ઉપલબ્ધ, કેશલેસ તથા મેડિક્લેમની સુવિધા ધરાવતી અદ્યતન હોસ્પિટલ.
डॉक्टर ध्रुवेल डी पटेल एमडी डीजीओ लेपरोस्कोपिक सर्जन, डॉक्टर दिव्या डी पटेल एमबी डीजीओ सोनोग्राफी स्पेशलिस्ट। थर्ड त्रीजो माल तुलसी बिजनेस सेंटर एक सहकारी जिन रोड हिम्मतनगर, समय सवारे 10-1 सांजे 4-6 रविवारे फक्त इमरजेंसी। प्रांतिज खाते पण गर्व गायनिक क्लिनिक एंड सोनोग्राफी सेंटर, समय सोम से शुक्र सवारे 10-1 सुधी। सर 47 गोपीनाथ कॉम्प्लेक्स LIC नी सामे एप्रोच रोड प्रांतिज जिलो साबरकांठा।